بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين. الحمد لله الذي لا يبلغ مدحته القائلون ولا يحصي نعماءه العادون ولا يؤدي حقه المجتهدون. الحمد لله الذي بعدا فلا يرى وقربا فشهد النجوى تبارك وتعالى. ثم الصلاة والسلام والتحية والإكرام على سيد المرسلين وخاتم النبيين وشفيع المذنبين الرسول المؤيد والنبي الممجد المصطفى الأمجد الذي سمي في السماء بأحمد وفي الأرض بأبي القاسم محمد. وعلى أهل بيته الطيبين الطاهرين المعصومين الذين أذهب الله عنهم الرجس وطهرهم تطهيرا. لا سيما على الإمام المنتظر وحجة الله الثاني عشر ابن العسكري المنتظر، ولعنة الله على أعدائهم أجمعين من الآن إلى قيام يوم الدين أما بعد. فإن الله صادق عليم قال في كتابه الكريم القرآن الحكيم، أعوذ بالله من الشيطان الرجيم، بسم الله الرحمن الرحيم، والذين جاهدوا فينا لنهدينهم سبلنا، صدق الله العلي العظيم. سيدنا محترم، السلام عليكم ورحمة الله وبركاته. અહીં આવતા જ મને કહેવામાં આવ્યું કે તું રમઝાનમાં આવ્યો હતો, પોણી પોણી કલાક ખેંચતો હતો, આજે ખાલી 15 મિનિટ છે, 15 મિનિટમાં ઉતરી જવાનું છે. અને જબાન એટલી તોતરાઈ છે કેમ કે આટલા માશાઅલ્લાહ, મને લાગે છે સૌથી કમ સિન અગર હશે તો મુસેવક હશે, આ બધા ઓલામાઓ આપણા દરમિયાનમાં મોજૂદ છે, તો અગર કંઈક પણ ગુસ્તાખી માફ કરશો. અને ઇન્શાઅલ્લાહ સાથમાં મળીને અગર આપ લોકોની દુઆ હશે તો ઇન્શાઅલ્લાહ આપણે ઇન્શાઅલ્લાહ કામયાબી તરફ આપણે હાસિલ કરશું. બે હદીસને લઈને આપ લોકોના દરમિયાનમાં આજની ગુફ્તગુને શરૂ કરવા ચાહું છું, જેના અંદરમાં આપણા છઠ્ઠા ઇમામ સાદિક આલ મુહમ્મદ જાફર ઇબ્ન મુહમ્મદ અસ-સાદિક સલાવાતુલ્લાહ વસલામુહુ અલયહ ઇરશાદ ફરમાવીને કહે છે કે મન બકા ઔ અબકા ઔ તબાકા અલલ હુસૈન, જે કોઈ પણ હુસૈન ઉપર રોયું અથવા જે પણ રોવરાયું અથવા રોયું નહીં, રોવરાયું નહીં, બલકે રોવાની એવી સીરત એવી સુરત કરી કે જેનાથી ખબર પડે કે આ માણસ ખરેખર ઉદાસ અને ગમગીન છે. હવે અગર આ સમજાઈ ગયું હોય તો હવે સાથમાં મળીને ચાલીએ કે છઠ્ઠા ઇમામ કહે છે કે જે પણ રોયું, મન બકા ઔ અબકા ઔ તબાકા અલલ હુસૈન વજબ લહુલ જન્નત, એના ઉપર જન્નત વાજિબ છે. આપેલી હદીસ. બીજી હદીસના અંદરમાં આપણા જ સાદિક આલે મોહમ્મદ છઠ્ઠા ઇમામ ઇરશાદ ફરમાવીને કહે છે કે જે કોઈ પણ હુસૈન ઇબ્ને અલી, મારા જદ હુસૈનના મસાઇબના અંદરમાં રોયું અને એ રોવાથી અગર એમના આંખમાંથી એક આંસુ પડે અને એ આંસુનું મિકદાર, એ આંસુનું કાંતિતે અગર એક મચ્છરના પાંખ જેટલી હોય તો એ આંસુની તાકાત એવી છે કે જહન્નમની પૂરી આગને ઠારી નાખે છે. હવે અગર આ બે હદીસ આપણને સમજાઈ ગઈ હોય તો હવે આપણે આગળ આવીએ. આ બે હદીસને જ્યારે આપણે સાંભળીએ તો ઘણા જવાનો જે છે, અને બુઝુર્ગો હશે કે જવાનો હશે, ભાઈઓ બહેનો જે પણ હોય, આ બધા ઘણા લોકોના મગજમાં સવાલ આવતો હોય કે આપણે જે છે અત્યારે ભેગા થયા છે સર્વે સાથે મળીને કાળા કપડાં પહેરીને, ખાલી એક શખ્સિયતના ઉપર આપણે આજે જમા થયા છે ને, આપણે રોવા માટે ને રડવા માટે અને પુરસો આપવા માટે આપણે જમા થયા છે. એ કોણ છે? હુસૈન ઇબ્ને અલી અને અબ્બાસ ઇબ્ને અલી. આ હુસૈન ઇબ્ને અલીની શખ્સિયત અગર આપણે પોતાથીને સવાલ કરીએ કે આટલા માણસો જે છે દુનિયાના અંદરમાં મરે છે, આટલું કતલે આમ થઈ રહ્યું છે ને, આટલા માણસો મરી રહ્યા છે ને, એ લોકોને જાનને આપી રહ્યા છે, આ કોઈ શખ્સિયતના ઉપર આટલું રડવામાં નથી આવતું. 1400 વર્ષ પસાર થઈ ગયા છતાં પણ જ્યારે મોહર્રમનો મહિનો આવે છે ત્યારે સૌ બધા મળીને જે છે કાળા કપડાં પહેરીને બધા હુસૈનના મસાઇબ માટે ભેગા થઈ જાય છે. આ હુસૈન ઇબ્ને અલીનો મર્તબો આટલો મહિલો ક્યાંથી? શા માટે હુસૈન ઇબ્ને અલીને, શા માટે બીજું કોઈ નહીં?
જ્યારે આપણે આ સરખી રીતે એનાલિસિસ કરવા જઈએ તો હુસૈન ઇબ્ને અલીની જ્યારે વાત આવે તો હુસૈન એટલે ઇમામ, ઇમામ જે છે ઇમામતમાંથી, ઇમામત એટલે ગીદ એટલે સરપરસ્ત એટલે હિદાયત કરવાવાળા, છે કે નહીં, છે કે નહીં? આ ઇમામતને અગર આપણે જોવા જઈએ તો આ ઇમામત જે છે એ જે મનસબ અને જે મરતબો છે એ ઇમામત આવી કંઈ મામૂલી વાત નથી. આ ઇમામત જે છે કંઈ ઓર્ડિનરી વાત નથી. ઇમામત એક એવી ચીજ છે કે જે નબુવત અને રિસાલતથી પણ ઊંચી છે. નથી યકીનમાં આવતું, આવશે, પણ એ જે છે ઇન્શાલ્લાહ બીજી ફેરે. એના માટે જે છે એક કલાક ખપે, પણ એ કલાક આપણા પાસે નથી. આ ઇમામતને બયાન કરવામાં આ તો એક બાજુ, પણ આ ઇમામતની સાથે જે છે એક બીજી વાત અને એક બીજી વસ્તુ છે કે જે આ ઇમામતની સાથે આંતરદીપાના છે. આ ઇમામતની સાથે એક બીજી ચીજ છે કે જે આંતરદીપાના છે, તેનું નામ છે વિલાયા. વિલાયા એટલે કે ઓતોરિટે. આ ઓતોરિટેને જ્યારે આપણે સરખી રીતે જોવા જઈએ એને પણ જે છે આપણે તકસીમ કરી શકીએ, પણ આ વિલાયત જે છે ને એ એકદમ દેલિકા અને એકદમ જે છે કોમ્પ્લેક્સ ચીજ છે. આ વિલાયતના ડિસ્ક્યુશનમાં આપણે ખાલી એક ભાગને લેશું, અને એ ભાગ શું છે કે આ વિલાયતને આપણે બે ભાગમાં તકસીમ કરી શકીએ. આ વિલાયતને બે ભાગમાં તકસીમ કરતા એક વિલાયત એ છે કે જેનું નામ છે ઓતોરિટે ટેમ્પોરેર. એક એવી ઓતોરિટે ને એવી વિલાયત કે જે ટેમ્પોરેર હોય, અને એક છે ઓતોરિટે એબ્સોલ્યુટ ને ઓતોરિટે પરમેનન્ટ. અગર સરખી રીતે ધ્યાન દઈને આપણે સાથે મળીને આવાસે થશું ને આગળ વધશું તો ખરેખર લુત્ફ આવશે. અગર લુત્ફ આવે તો જરૂર દુઆ મને ભૂલજો. આ વિલાયત ટેમ્પોરરની આપણે વાત કરીએ તો આ વિલાયત ટેમ્પોરર હવે જે છે આપણે જ્યારે વાત કરીએ તો આ જે મોટી પીસાસ છે આપણી દુનિયાના અંદરમાં, નામ નથી લેવું, આ જે મોટી પીસાસ છે અટાણે એના અંદરમાં આપણે જોઈએ કે આપણા મોટા જે છે એક બુઝુર્ગ છે આગાહી ટ્રમ્પ, એ જે છે અને ઇલેક્શનનો મોકો છે, ઇલેક્શનનો પણ મોસમ છે, છે કે નહીં? આ ઇલેક્શનને આપણે સાથે મળીને જોવા જઈએ તો આ ઇલેક્શનમાં આપણે એક ચીજ રિમાર્ક કરશું. આ ટ્રમ્પને આ જેટલા બધા માણસો છે જે દુનિયાને હુકુમતને જે છે સંભાળે છે, એ લોકો જ્યારે માંદા એ લોકોનું ચાલુ થાય તો એ લોકો જે છે એ લોકો પાસે અમુક ઓતોરિટે આવી જાય. એ ઓતોરિટે એવી હોય કે જે ખાસ એના માટે હોય, ખાસ બીજા કોઈ માટે ના હોય, છે કે નહીં? એ જે છે એનું નોખું આવ્યો હોય જેના અંદરમાં પોતે સફર કરતો હોય, પછી એનું કાંઈ ખબર ના નોખું કાંઈ ઘર હોય જેના અંદરમાં પોતે રહેતો હોય, ખબર ના એના ચમચા ચેલા બધા, આ બધામાં આ બધી ઓતોરિટે જે છે અને આ બધા પ્રિવિલેજ એમને આપવામાં આવે. જ્યારે એનું માંદા ચાર વર્ષનું હોય કે પાંચ જે હોય, જ્યારે એમનું માંદા પૂરું થઈ જાય છે ત્યારે આ ઓતોરિટે પૂરી થઈ જાય છે. હવે જ્યારે એ પાછું ઓર્ડિનરમાં જિંદગી પસાર કરશે અને જ્યારે એ સફર કરશે તો એને કહેશે ભાઈ બધા એના સાથે ચડો, તમારી ઓતોરિટે અહીંયા ખલાસ થઈ, છે કે નહીં? આ થઈ ગયું ઓતોરિટે ટેમ્પોરેર. હવે આપણે આવીએ ઓતોરિટે પરમેનન્ટ. બધા આલિમ અને ઓલમાઓ જે છે જ્યારે આપણા ઇમામો અને આહલુલ બૈતના ઓતોરિટેની જ્યારે વાત કરે છે ને ત્યારે કહે છે કે આપણા ઇમામો એવા હતા કે જે લોકોના હાથમાં ખુદાવંદે કરીમે ઓતોરિટે પરમેનન્ટ આપી દીધી હતી. અને આ ઓતોરિટે પરમેનન્ટ છે ને એને આપણે જે છે આજે સરનામા કલામ આપેલું છે. આ જે ઓતોરિટે પરમેનન્ટ છે ને એ ખરેખર ઓલમાઓ જે છે આ ઓતોરિટે પરમેનન્ટને ઇલ્યુસ્ટ્રેટ કરવા માટે એક ફૂલનું મિસાલ આપે છે. આપણે લઈ લઈએ એક ફૂલ આર્ટિફિશિયલ, એક ગુલાબનું ફૂલ લઈ લઈએ આર્ટિફિશિયલ, અને એક લઈ લઈએ આપણે સાચું ફૂલ, સાચું ગુલાબ. આ જે આર્ટિફિશિયલ ફૂલ છે એના ઉપર આપણે જેટલું પરફ્યુમ છાંટશું, જેટલું પણ આપણે છાંટશું, જેટલું રંગ એને બધું જે છે આપણે નાખશું, જ્યારે આપણે એ પેતાલને એક પછી એક આપણે કાઢશું આવી રીતે, એનો રંગ તો શું, એમનું પરફ્યુમ પણ હાલ્યું જશે. પણ જ્યારે ઓલું ખરું અને સાચું ગુલાબ છે ને એના એક પછી એક પેતાલ કાઢશું ને તો એનું જે મૂળ જે જળ છે એનું, એને અગર આપણે સૂંઘવા જશું તો એ રંગ અને રંગ તો શું પણ એ પરફ્યુમ હજી સુધી મોજૂદ હશે.
એટલા માટે આપણા ઓલમાઓ કહે છે કે વલો અબ્બાસના બે હાથ કપાઈ ગયા છે ને, પણ એ અબ્બાસના બે હાથને અલમના સ્વરૂપે અગર બલંદ કરીને ખુદા પાસે દુઆ માંગે તો ખુદાવંદે કરીમ એ દુઆને કબૂલ કરે છે. પણ આ થઈ ગયું મિસાલ ગુલાબનો. હવે ઓતોરીતે પરમાનો સમજી ગયા તો આપણે જોઈએ, આપણે સાથમાં મળીને આગળ વધીને એક વાક્યને પેશ કરીને આપણે જહેમતને તમામ કરીએ કે આ જે આપણે ઓતોરીતે પરમાનોની વાત કરે છે ને, આ ગુલાબના મિસાલમાંથી લઈને હવે આપણે ઇમામોતમાં ટ્રાન્સફર કરીએ કે ઇમામો જે છે આ દુનિયામાંથી પસાર થઈ ગયા, એ લોકોની જિંદગી પસાર થઈ ગઈ, એ લોકો જે છે 61મી હિજરીના ઇમામે હુસૈન જે છે 61મી હિજરીના એમની શહાદત થઈ ગઈ, પણ જે એમનું એફે હતું ને એ એફે આજ સુધી જિંદા છે. અને એમનું એક એફે આપ લોકોના દરમિયાનમાં પેશ કરવા ચાહું છું કે કેવી રીતે ઇમામ હુસૈનના શિયાઓ એ વિલાયતથી ઇસ્તેફાદો ઉઠાવે છે, એ કેવી રીતે ફાયદો ઉઠાવે છે. આયતુલ્લાહ બુરુજરદી જે છે એમની એક આદત હતી, હવે આને બયાન કરવા માટે થોડુંક મોડું પડે છે. એક બીજા આયતુલ્લાહ હતા, એમનું નામ હતું આયતુલ્લાહ અને હજી છે મને લાગે છે આયતુલ્લાહ ઝંઝાની. આયતુલ્લાહ ઝંઝાની કે જે કોમના અંદરમાં છે, એ જે છે એમના દીકરા કે એમના રિશ્તેદારોમાંથી સમાચાર મળ્યા, એમને કોઈ પૂછ્યું હશે કે આયતુલ્લાહ ઝંઝાની એક એવી શખ્સિયત, એવી પર્સોનાલિટી કે જેટલા પણ હૌઝાના અંદરમાં શીખે છે ને ભણી રહ્યા છે, એ લોકો જ્યારે આયતુલ્લાહ ઝંઝાનીને જોઈ છે ત્યારે એ લોકો કહે છે કે આ ઓર્જિનેટર વિવાં છે, ઓર્જિનેટર વિવાં છે કે ને, આજે ઇન્ટેલિજન્સ આર્ટિફિશિયલની વાત થઈ છે, ઓર્જિનેટર વિવાં. જ્યારે એમના રિશ્તેદારને પૂછવામાં આવ્યું કે આ જે છે આ માણસનું વાંચણ કેટલું હશે, તો કહે છે કે આ માણસ આયતુલ્લાહ ઝંઝાની એમનું અમવાયન દિવસના અંદરમાં 20 કલાકનું વાંચણ છે. અમવાયન આપણે બસ જે છે આવી રીતે હજી ચાલુ કરે એટલે નિંદર આવી જાય. આ જે આયતુલ્લાહ 20 કલાકનું વાંચણ, આયતુલ્લાહ બુરુજરદી હવે મોટા આલિમ હતા, મરજા હતા, એમને જે છે વાંચણ કરતાં કરતાં એટલું વાંચણ કે એમની આંખો ખરાબ થઈ ગઈ. આપણે પ્લે સ્ટેશન રમીને આંખ ખરાબ કરે, રવિ દેવો આવી ગયો. પણ આ જે આયતુલ્લાહ બુરુજરદી છે એમનું એટલું વાંચણ કે એમની આંખો ખરાબ થઈ ગઈ. બધા તબીબો અને બધા ડાક્ટરોની પાસે જઈ આનો ઈલાજ મળે ના. આયતુલ્લાહ બુરુજરદી કહે છે, એ પોતે બયાન કરે છે કે જેમ હું વાંચન ચાલુ કરું મને એટલો આંખમાં દુખાવો થાય કે ફરીથી બંધ કરું, આ કંઈ થાય ના છેલ્લે બાકી. એટલા ડાક્ટરોમાં પસાર કરીને બધાએ આશાઓ છોડી દીધી, પણ અઝાદારો એ શિયાને હૈદરે કરનારની એક ખૂબી એ છે કે જ્યારે બધા આશા મૂકી દે ને હજી એક આશા જિંદા હોય. આ આયતુલ્લાહ બુરુજરદી કહે છે, પોતે બયાન કરે છે કે હું જે છે માયુસ થઈને બસ એક મર્તબા મારા ઘરમાંથી નીકળી, કોમના અંદરમાં મારા ઘરમાંથી નીકળીને હું જે છે બસ બેસી ગયો ત્રોતવાર ઉપર. જે હું ત્રોતવાર ઉપર બેઠો એવામાં સામે શહેજાદી માસુમા કુમનો જે છે મઝાર, ત્યાં અચાનક પહેલું જુલુસ આવ્યું, બીજું જુલુસ આવ્યું, ત્રીજું જુલુસ આવ્યું. બસ હું જુલુસને આમ જોતો રહું, આયતુલ્લાહ બુરુજરદી ચોથું જુલુસ, એવા કેટલા જુલુસ વટાઈ ગયા. જ્યારે છેલ્લું જુલુસ આવ્યું ને ખબર ના બસ મને શું થયું, માશિનાલમાં ખબર ના બસ મને શું થઈ ગયું, એ જે જુલુસના અંદરમાં જે માણસોને જે જવારો જાતા હતા ને એ જવારો જેટલા પણ આવાસે થયા એ જવારોના પગના નીચેની જે માટી છે ને એ માટી પાસે હું ગયો, એ માટીને લઈને મેં આંખોમાં ભૂસી. બસ તમે નિસ્બત જુઓ, વિલાયતની વાત કરે છે, વિલાયત ઓતોહિતે પરમાનન્ટ કે જે હજી સુધી આપણને એફે થાય છે. આયતુલ્લાહ બુરુજરદી કહે છે કે એ માસુમાએ કુમના મઝારના અંદરમાં હુસૈન ઇબ્ને અલીના જુલુસના અંદરમાં કે જે કુમમાં છે એ જુલુસમાં જે જવાર છે એ લોકોના પગના નીચેની માટી ઈ માટીને મેં આંખોમાં ભૂસી, અને ત્યારબાદ જ્યારે હું વાંચણ પાછું ચાલુ કર્યો ઈ દિવસથી લઈને આજ સુધી મને કદી તકલીફ આંખમાં નથી થઈ.
હરગિઝ મને તકલીફ આંખમાં નથી થઈ. આ જુઓ, વિલાયતે ટેમ્પોરેર અને વિલાયતે પરમાનન્ટ. આજે જે બધા કહી રહ્યા છે ને કે આ શું જરૂર છે ત્યાં જવાની, આ જુએ કે કેવી રીતે એ લોકોએ જે છે જાનને કુરબાન કરી નાખી, પણ એનો ફાયદો જે છે આપણને આજ સુધી મળે છે. ખુદાવંદે કરીમની બારગાહમાં દુઆ છે કે ખુબારે ઇલાહ આપણી આ જે છે કલીલ ઇબાદતને એમની બારગાહમાં કબૂલ ફરમાવે, ઇમામે જમાનાના ઝુહુરમાં તાજીલ ફરમાવે અને આપણને એમના સૌના અનસાર અને મદદગારમાં શુમાર ફરમાવે. રબ્બના તકબ્બલ મિન્ના ઇન્નકા અન્તસ સમીઉલ અલીમ.